हेलो स्टूडेंट, स्काईलाइन एजुकेशन में तमारु स्वागत छे। तो हवे आपणे जोईशुं धोरण 6 मां विषय गुजराती मां ज्ञान सेतु मां कदम 2 नुं संपूर्ण अने सचोट सोल्यूशन। तो आपणे कदम 2 नुं लेखित मां सोल्यूशन जोईए। पहेला तमे अमारी चेनल ने सब्सक्राइब जरूर थी करी दीजो, जेथी तमने आवनारा बधा ज विडियोनी माहिती मळी रहे। प्रश्न 1, कोषमां आपेल शब्दना समानार्थी शब्दनो उपयोग करी खाली जग्या पूरो। तो तमने કૌંસમાં જે શબ્દ આપેલો છે તેનો સમાનાર્થી શબ્દ તમારે મૂકવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે। તો ફર્સ્ટ છે, મારા ખાલી જગ્યાના 4 સભ્યો પ્રવાસે ગયા હતા। તો કૌંસમાં છે પરિવાર, તો તેનો સમાનાર્થી થશે કુટુંબ। તો જવાબ આવશે કુટુંબ। બીજું છે, ખરાબ રસ્તાને કારણે ખૂબ ખાલી જગ્યા પડી। તો કૌંસમાં છે તકલીફ, તો તેનો સમાનાર્થી થશે મુશ્કેલી। તો જવાબ આવશે મુશ્કેલી। ત્રીજું, આટલી સુંદર જગ્યા અમારા ખાલી જગ્યા નિહાળી। તો કૌંસમાં છે આંખે, તો તેનો સમાનાર્થી થશે નજરે અથવા તો નયને। તો જવાબ શું આવશે, નજરે અથવા તો નયને। તમે કોઈ પણ એક જવાબ લખી શકો છો। ચોથું, નદી કિનારે ખાલી જગ્યા વરસાદ શરૂ થઈ ગયો। તો કૌંસમાં છે અચાનક, તો તેનો જવાબ આવશે એકાએક। પાંચમું, વરસાદ બંધ થયો અને તરત તડકો આવી જતાં સૌને ખાલી જગ્યા લાગી। તો જવાબ આવશે અચંબો અથવા તો નવાઈ, કારણ કે કૌંસમાં તમને આશ્ચર્ય આપેલું છે। હવે આપણે જોઈશું પ્રશ્ન 2, અધૂરી કાવ્ય પંક્તિઓ પુસ્તકમાં જોઈને પૂર્ણ કરો। તો અધૂરી કાવ્ય પંક્તિ છે તે તમારે પૂર્ણ કરવાની છે। દરિયો તારું દિલ, વિશાળું વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ। આ હતી કાવ્ય પંક્તિ જેને આપણે હમણાં પૂર્ણ કરી। હવે આપણે જોઈશું પ્રશ્ન 3, જેમાં ફર્સ્ટ છે, કવિએ પર્વત તારા પહોળા ખભા એવું સાથી કહ્યું હશે। તો તેનો જવાબ છે, પર્વત ખૂબ જ લાંબો હોય છે એટલા માટે કવિએ પર્વત તારા પહોળા ખભા એવું કહ્યું હશે। હવે આપણે જોઈશું બીજો સવાલ, મેઘધનુષ્યના કેટલા રંગો હોય છે, કયા કયા? તો જવાબ આવશે, મેઘધનુષ્યના 7 રંગો હોય છે, જાંબલી, લીલો, નીલો, રાતો, પીળો, વાદળી અને નારંગી। તો આ હતા મેઘધનુષ્યના રંગો અને તે કયા કયા છે તેનો જવાબ। તો હવે આપણે આગળનો સવાલનો જવાબ જોઈએ તે પહેલાં તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ વિડીયોનું સોલ્યુશન કેવું લાગ્યું, અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં। હવે જોઈએ ત્રીજો સવાલ, કાવ્યમાંથી પ્રાસયુક્ત શબ્દની જોડી શોધીને લખો। તો પ્રાસયુક્ત શબ્દની જોડી શું છે? તમરા, ભમરા, સૂર, દૂર, વહે, કહે, આ હતા પ્રાસયુક્ત શબ્દો। હવે જોઈશું પ્રશ્ન 4, ચિત્ર જોઈને તેના વિશે 5 વાક્યો લખો। તો ચિત્ર તમને બગીચાનું આપેલું છે, જેમાં એક છોકરો અને એક છોકરી છે, જે છોકરો પાણી પાઈ રહ્યો છે, ઘણા બધા વૃક્ષો છે, નાના નાના છોડવાઓ છે જેના ઉપર ફૂલ ઉગેલા છે। તો હવે આપણા ચિત્ર વિશે 5 વાક્યો લખીશું। આ ચિત્ર બગીચાનું છે, બગીચામાં સુંદર વૃક્ષો છે, 2 બાળકો વૃક્ષોને પાણી પીવડાવી રહ્યા છે, બગીચામાં ફૂલ છોડ દેખાઈ રહ્યા છે, બગીચો સ્વચ્છ દેખાઈ રહ્યો છે। તો આ હતા બગીચા પરના વાક્યો। હવે આપણે પ્રશ્ન 5 જોઈશું, ખાલી જગ્યા પૂરો, જેમાં ફર્સ્ટ છે, પ્રથમ નંબર આવતા શ્રેયાને સૌએ ખાલી જગ્યા બાશી આપી। તો તેમાં તમને એક સસલાનો સ આપેલો છે અને એક છે શંકોરાનો સ. તો જવાબ આવશે શંકોરાનો સ વાળો જવાબ છે, તે મીન્સ કે શા બા સી। બીજું, સિંહ ખાલી જગ્યા કારની શોધમાં હતો, તો શિકાર, તો આમાં આવશે તમારે શંકોરાનો સ જવાબ તરીકે। ત્રીજું, હંસ ખાલી જગ્યા રોવરમાં વિહરી રહ્યા છે, તો આવશે સસલાનો સ સરોવર। ચોથું, જન્મદિવસ આપણા માટે વી ખાલી જગ્યા શ છે, તો જવાબ આવશે શંકોરાનો શ વિશેષ છે। પાંચમું, વેપારી નુક
खाली जग्यानो वेपार न करे तो जवाब आवशे सा ससलानो स वेपारी नुकसाननो वेपार न करे। हवे आपणे जोईशुं प्रश्न छ खोटा शब्द ने छेकी नाखो तो तमारे बे शब्द आपेला छे तेमांथी जे खोटो शब्द लागे तेने छेकी नाखवानो छे जेमां पहेलुं मुमताज प्रथम नंबरे पास पाश थई तो जे पहेलो ऑप्शन छे ते साचो छे तो तमारे बीजो ऑप्शन छे ते छेकी देवानो छे। बीजू प्रार्थना गौडार नानो सूर शूर कर्ण प्रिय छे तो जे पहेलो ऑप्शन छे ते खोटो छे तो तमारे बीजो राखवानो छे ने पहेला पर छेको मारवानो छे। त्रीजू वकील माटे केश केस लड़वो महत्वनो होय छे तो पहेलो ऑप्शन खोटो छे तो तेना पर आपणे छेको लगावीशुं। चौथू शिष्य गुरुजी ने सतसत अथवा तो सतसत वंदन करे छे तो जे बीजो ऑप्शन छे सतसत ते खोटो छे तो तेना पर छेको लगावीशुं। पांचमो सांभळनार सौने वार्तानो सार अथवा तो सार समझाई गयो तो जे ऑप्शन बी छे ते खोटो छे तो आपणे तेना पर छेको मारीशुं। प्रश्न सात जोईए पहेला तमे लोको कमेंट बॉक्स में अमने जरूरथी जणावजो कि तमने आ बधा ज्ञान सेतुना जे टॉपिक छे तेनुं लेखित सोल्यूशन थी जवाब लखवानी केवी मजा आवे छे ते कमेंट बॉक्स में जणावजो तेमज तमारा तमारा जे साथे भणनार जे विद्यार्थीओ छे मीन्स के तमारा मित्रों छे तेने पण आ वीडियो शेर करवानुं भूलशो नहीं। हवे आपणे जोईशुं प्रश्न सात कोषमां आपेल शब्दनो विरुद्धार्थी शब्द मूकी खाली जग्या पूरो तो पहेलू खाली जग्या सौने गमे छे तो अंधारू छे तेनो विरोधार्थी थशे अंजवाड़ू तो जवाब छे अंजवाड़ू। बीजू डूंगर खाली जग्याथी जोवा गमे छे तो नजीक छे तो तेनो विरोधार्थी थशे दूर। त्रीजू आ मैदान तो खूब खाली जग्या छे तो काउंसमां छे पोहळू तो तेनो जवाब आवशे विरोधार्थी साकड़ू। चौथू भगवाननो खाली जग्या स्वरूप जोवा जेवुं हतुं तो छे विराट मीन्स के विशाळ तो तेनो विरोधार्थी शब्द थशे वामन तो जवाब आवशे वामन। हवे आपणे जोईशुं प्रश्न आठ कौंसमांथी योग्य वाक्य खाली जग्यामां लखी संवाद पूर्ण करो तमने कौंसमां अमुक वाक्य आपेला छे ते वाक्य तमारे योग्य जग्याए मूकवाना छे अने ते संवाद पूरो करवानो छे। तो युसुफे कीधुं ચાલને આજે તો સ્ટેશને ફરવા જઈએ તો વીરેને શું કીધું ના મારાથી નહીં અવાય તો યુસુફે કીધું અરે કેમ શું થયું તો વીરેને શું કીધું આજે મારા ઘરે હું અને દાદા જ છીએ તો યુસુફે કીધું તો શું થયું વીરેન દાદાને વારંવાર પાણી પીવા જોઈએ છે તો યુસુફે કીધું તો તેઓ જાતે નહીં પી લે તો વીરેને કીધું ના તેમને ગઈકાલે ખૂબ તાવ આવ્યો હતો આજે ખૂબ અશક્ત છે તો યુસુફે કીધું તો ચાલ હું પણ તારા ઘરે આવું। તો આ આપણી છેલ્લી એક્ટિવિટી હતી પ્રશ્ન આઠ। તો વિદ્યાર્થી મિત્રો તમને આ એક્ટિવિટીના તમામ સોલ્યુશન જોવાની મજા આવીને તો તમે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો અને તમારા મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં।